नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। छो विद्यार्थी मित्रों मजा मे अपने धोर पांच मेले के आसपास में पाठ वीस जंगलों को એમાં ભાગ બીજો આપણે સ્વાધ્યાય જોઈશું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે વિકલ્પો આપેલા છે એમાં સૌથી પહેલો વિકલ્પ છે સૂર્યમણી સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે તો કૂદે છે દોડે છે વૃક્ષો પર ચડે છે અને કુદુક ભાષામાં ગીતો ગાય છે તો આપણે પાઠ ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો આ બધી વસ્તુ એ લોકો કરે છે જે ડી આવે ઉપરની ત્રણેય બાબતો કરે છે બે નંબર વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે આ વાક્ય કોણ બોલે છે તો સૂર્યમણી સૂર્યમણીએ વાસવી દીધી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું આ કેન્દ્રનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો તો તોરંગ તોરંગ સૂર્યમણીને ભણવાનું મહત્વ કોણે સમજાવ્યું તો મણિયા કાકાએ કોણે સમજાવ્યું હતું મણિયા કાકાએ તોરંગનો કુદુક ભાષામાં શો અર્થ થાય તો વિદ્યાર્થી મિત્રો જંગલ અન્યાય થયેલા લોકો માટે સૂર્યમણી શું કરતી હતી તો તેમના હકો માટે લડતી હતી શું કરતી હતી વિદ્યાર્થી મિત્રો તેમના હકો માટે લડતી સાતમું ઝૂમ કૃષિની પદ્ધતિ નીચેના પૈકી કયા રાજ્યમાં પ્રચલિત છે તો મિઝોરમ જે ઝૂમ ખેતી છે એ ઝૂમ કૃષિ છે એ મિઝોરમ રાજ્યમાં પ્રચલિત છે આઠમું નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ રાજ્યો છે ત્યાં નથી ખાલી ઓડિશા રાજ્ય છે જ્યાં દરિયા કિનારો છે ખાલી જગ્યા જોઈશું સૂર્યમણી સાથે બાળકો જંગલમાં જઈને ખાલી ક્યાં ભાષામાં ગીતો ગાય છે તો કુદુક ભાષામાં એમની ભાષા છે કુદુક વાંચતા શીખવા માટે ખાલી ગયા પુસ્તકો જેટલા જ મહત્વના છે તો જંગલો જંગલમાં રહેતા લોકોને ખાલી ક્યાં કહે છે તો વનવાસી આદિવાસી

લોકોનો ખાસ નૃત્ય ખાલી ગયા છે તો ચેરાવ મિઝોરમ જે લોકો છે એમનું ખાસ નૃત્ય શું છે ચેરાવ ખરા ગોટા જોશું સૂર્યમણી બાળકોને ઘરે ઘરે જઈને ભણાવતી ખોટું સૂર્યમણી ઝારખંડ જંગલ બચાવ આંદોલનના કામોમાં જોડાઈ હતી સાચું ઠેકેદાર જંગલોને સહિયારી બેંક સમજતો હતો ખોટું મિઝોરમ રાજ્યનો મુખ્ય પાક બાજરી છે ખોટું ઝૂમ કૃષિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે ખોટું મિઝોરમના પર્વતીય પ્રદેશમાં જંગલો આવેલા છે સાચું ત્યાર પછી આપણે જોડકા જોશું વિદ્યાર્થી મિત્રો તો સૂર્ય મણી આમાંથી કોણ હતા તો એ સ્ટાર ગલ હતી વાસવી દીદી તો એ પત્રકાર હતી શંભુ

છોડ અને પ્રાણીઓને ઓળખવાનું શીખવાડતી હતી એટલે કે કયા વૃક્ષો છે કયો છોડ છે ને આ કયા પ્રાણીઓ છે એની ઓળખ આપતી હતી એનું ઓળખ આપવાનું શીખવાડતી હતી પ્રશ્ન બે સૂર્યમણીને સૂર્યમણીને બિસનપુરની શાળામાં પ્રવેશ કોને અપાવ્યો હતો તો સૂર્યમણીને બિસનપુરની શાળામાં પ્રવેશ મણિયા કાકાએ અપાવ્યો હતો સૂર્યમણીનો પરિવાર શું કામ કરતો હતો

બનાવતા હતા સૂર્યમણીનું કુદુક જાતિ માટેનું સ્વપ્ન શું હતું એટલે એનું જાતિ માટે શું કરવા માંગતી હતી તો સૂર્યમણી એટલે કે કુદુક જાતિના લોકોને વનવાસીઓ હોવાનું ગૌરવ અનુભવાય એવું સૂર્યમણીનું સ્વપ્ન હતું એ પોતે વનવાસી છે એવું ગૌરવ અનુભવે એના માટે હું કંઈક કરું હતું એને સ્વપ્ન હતું એનું તમારા જ વિશે જંગલ શું છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ તો જંગલ એ કુદરતી સંપત્તિ છે જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે જંગલ જુદા જુદા વૃક્ષો છોડવાઓ જંગલના પ્રાણીઓથી ઘણો મોટો વિસ્તાર છે જંગલ પ્રાણીઓ પક્ષીઓ અને જીવ તેમજ વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે એટલે કે આપણે એવું વિચારીએ કે જંગલમાં ખાલી પ્રાણીઓ જ પક્ષીઓ કે જીવ જંતુ રે ખોટું છે એના જે વનવાસીઓ હોય જે આદિવાસીઓ હોય એ પણ ત્યાં વર્ષોથી રહેતા આવ્યા છે અને ત્યાં જ રહે છે પ્રશ્ન સાત વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે તો જંગલમાં વૃક્ષો સિવાય છોડવાઓ જુદા જુદા પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુ અને માનવ વનવાસીઓ હોય છે અગાઉ આપણે જોઈએ એવું છે આઠમો સવાલ તમારા મતે જંગલો કોના છે તો જંગલો એ કુદરતી સંપત્તિ છે જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ જંગલો તેમના બધાની મિલકત છે એક એક એટલે એટલે જમીન શું તો જેના પર એક ટીન બીજ ઉગાડી શકાય તેને એક ટીન જમીન કહેવાય એટલે કે જેના ઉપર જે જમીન ઉપર એક ટીન કેવું એક ટીન બીજ ઉગાડી શકાય તેને એક ટીન જમીન કહેવાય મિઝોરમની આજુબાજુ કયા કયા રાજ્યો છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા મેઘાલય અને મણિપુર રાજ્યો છે ત્રિપુરા મેઘાલય અને મણિપુર રાજ્યો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્રણ રાજ્યો છે પ્રશ્ન અગિયાર જંગલના હકનો કાયદો બે હજાર સાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જંગલના હકનો કાયદો ક્યારે બન્યો બે હજાર ને સાત જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા પચીસ વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન ઉપર અને ત્યાં જે ઉગે તેના પર હક છે એટલે કે જે લોકો પચીસ વર્ષથી રહેતા હોય ઓછામાં ઓછા પચીસ વર્ષ તો તેઓને જંગલની જમીન ઉપર અને ત્યાં જે ઉગે એના ઉપર હક છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ છે બાળકો સૂર્યમણી સાથે જંગલમાં જઈને શું કરતા હતા તો બાળકો સાથે જંગલમાં હતા 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 દોડતા વૃક્ષો પર ચડતા તેમની ભાષામાં ગીતો ગાતા હતા અને નીચે પડેલા ફૂલો અને પાંદડાના હાર બનાવવા ભેગા કરતા હતા તેઓ જંગલી ફળોની મજા માણતા અને જેમના અવાજની નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધતા હતા ત્યાર પછી બીજો પ્રશ્ન ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને કેમ જંગલમાં જવા દેતો ન હતો તો ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો મળ્યો હતો તે જંગલના લાકડા કાપીને વેચતો હતો તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે આ માટે ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો પછીનો સવાલ સૂર્યમણીના તોરંગ કેન્દ્રમાં થતી પ્રવૃત્તિઓ જણાવો તો એક નંબર તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડા પહેરી મજા માણે બીજું તેમનું સંગીત ભૂલે નહીં ત્રીજું બાળકો છોડવામાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુ બનાવવાની કળા શીખે ચોથું બાળકો શાળાની ભાષા શીખવાની સાથે સાથે તેમની પોતાની ભાષા સાથે જોડાયેલા રહે એટલે કે સવાલ છે સૂર્યમણીના તોરંગ કેન્દ્રમાં થતી પ્રવૃત્તિ આ બધી પ્રવૃત્તિઓ થતી હતી ઓકે ત્યાર પછી સૂર્યમણી કહે છે સૂર્યમણી કહે છે જો જંગલ ન હોય તો અમે પણ રહી શકશું નહીં આવું કેમ તો સૂર્યમણી વનવાસી છે તેને જંગલો પ્રિય છે સૂર્યમણી અને તેના વનવાસીઓની આજીવિકા ખોરાક રહેઠાણ બળતણ અને ઔષધિઓ જંગલો પૂરા પાડે છે વનવાસીઓ માટે જંગલો બધું જ છે તો એક દિવસ માટે પણ જંગલથી અલગ રહી શકતા નથી તેઓની મદદથી જિંદગી જંગલો પર જ નિર્ભર છે તેઓની જે જિંદગી છે જંગલો ઉપર જ નિર્ભર છે આથી સૂર્યમણી કહે છે જો જંગલ ન હોય

શું કરી શકાય છ ઉપાયો લખવાના છે તો જંગલોનું જતન કરવું એક નંબરમાં જંગલોનું જતન કરવું બરાબર યાદ રાખજો વૃક્ષેદન પર અને ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિઓને સજા પણ કરવી જોઈએ બે નંબર જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી ત્રણ નંબર જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ ચાર નંબર સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ પ્રશ્ન પછી પાંચમો નંબર વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ કે વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ અને છઠ્ઠું વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિવસો ઉજવવા જોઈએ વિશ્વ વન દિન વિશ્વ પર્યાવરણ દિન ત્યાર પછી મિઝોરમના લોકોનો ચેરાવ નૃત્ય વિશે જાણકારી આપો એ મિઝોરમના જે લોકો હતા એ લોકો નૃત્ય શું હતું ચેરાવ તો એના વિશેની માહિતી મિઝોરમના લોકો ખેતીનું કામ પતી ગયા પછી પાક જ્યારે ઘરે આવી જાય ત્યારે લોકોમાં આનંદ અને ઉત્સાહ હોય છે આખું ગામ લણીના ઉત્સવ તરીકે તેની ઉજવણી કરે છે લોકો ભેગા મળીને રાંધીને જમે છે ગાય છે અને તે નૃત્ય કરે લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે નગારું વાગે ત્યારે વાંસની લાકડીઓ જમીન ઉપર પછાડવામાં આવે છે નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે આ હોય છે છે નૃત્ય પછીનો સવાલ તમને ઝૂમ કૃષિમાં કઈ કઈ રસપ્રદ રસપ્રદ લાગ્યું તે શું કહતું તો કૃ કૃષિ નીચેની બાબતો મને રસપ્રદ લાગી પેલું એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વિના રાખવામાં આવે છે એક વખત પાક લઈ લો ને થોડા વર્ષો માટે એમના વેવા દેવાનો ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી બે નંબર ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી જે આપણે નીંદણ કહીએ ને મુખ્ય પાક સાથે અન્ય જે પાક ઉગી નીકળે નાના મોટા છોડ એને નીંદણ કહેવાય અનિચ્છનીય છોડ કહેવાય તેને કાપતા નથી તેમને કાપી બાળી દેવામાં આવે છે સમજે છોડને કાઢવામાં નથી આવતા પણ કાપી નાખે પછી બાળી દે ત્રણ બાળી નાખવામાં આવેલા છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે ચાર નંબર જમીન ખેતી માટે તૈયાર હોય જમીન ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાને બદલે થોડી ખોદવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કોઈ જમીન છે તો એ ખેતી માટે તૈયાર છે તો એને ખેડે નહીં લોકો શું કરે ખોદે ઓકે ખોદવામાં આવે છે ખેડવાની જગ્યા શું કરવામાં આવે છે ખોદવામાં આવે છે જમીનને ખેતી માટે ત્યાર પછીનો છે પ્રશ્નો સાત માગ્ય મુજબ ઉત્તર લખો પેલો સવાલ છે વનવાસીઓ કેવી રીતે કહે છે તેના વિશે ટૂંકમાં લખો વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે ટૂંકમાં લખો પેલું એમાં વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે તે ખાસ જાતના કપડા પહેરે છે તે લોકો તહેવારોના સમય પાંદડા અને ફૂલોની માળાઓ ધારણ કરે છે પહેરે છે અને આનંદ મેળવે છે તે પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ ઉપર નિર્ભર છે તે જંગલમાંથી લાકડા પાંદડા ગુંદર મધ ઔષધિ ફળો વગેરે ભેગા કરી વેચીને પૈસા મેળવી તેમનું ગુજરાન ચલાવે છે તે લોકો પાંદડા લાકડા વાંસ વગેરેમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ પણ બનાવે છે તેઓને જંગલની જડીબૂટ્ટીઓનું ખૂબ જ સારું જ્ઞાન હોય છે ત્યાર પછી સૂર્યમણીની સિદ્ધિઓ તો મિત્રો સૂર્યમણીની સિદ્ધિઓ મુજબ છે યાદ રાખજો સૂર્યમણી સામાન્ય વનવાસી હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવી બીએ પાસ કર્યું બી એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બી એ પાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી ગામની એ પહેલી છોકરી હતી જેણે બીએ પાસ કર્યો હોય બે નંબર તે ભણીને ઝારખંડ જંગલ બચાવ આંદોલનમાં જોડાઈ ઝારખંડ જંગલ બચાવ આંદોલન ત્રણ નંબર તે ગામના લોકોના હક માટે લડતી તેના કામની લોકો દ્વારા પ્રશંસા થવા લાગી એ લોકોના હક માટે હક માટે અધિકાર માટે લડતી હતી અને એની પ્રશંસા પણ થતી હતી ચાર નંબર તેણે વાસવી દીધી અને બીજાઓની મદદથી તોરંગ કેન્દ્ર ખોલ્યું આપણે જે અગાઉ શીખી ગયા એના વિશે એવું બરાબર તોરંગ કેન્દ્ર તેમાં કુદુક જાતિ અને અન્ય આદિવાસી જાતિઓના પરંપરાગત રીત રિવાજો પહેરવેશ ગીત સંગીત ભાષા અને કળાને જીવંત રાખવાની પ્રવૃત્તિઓ થતી હતી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે વર્ગીકરણ કરવાનું છે કે આમાંથી જંગલમાંથી મળતી વસ્તુઓ કઈ છે તેમાં મધ લાખ ગુંદર વાંસ ઔષધ રાડ લાકડા અને પાંદડા ઓકે ત્યાર પછી અહીંયા જે નવ નંબરમાં કે જંગલના વૃક્ષો માથી મળતી યાદી બનાવો વૃક્ષોના જંગલો શોધી તેની યાદી બનાવો તો વૃક્ષોમાં જે જંગલો હોય એમાં સાગ સાલ સીસમ ચેર વાંસ મહડો દેવદાર અને ગોલમોર ઓકે ક્યાં લાગી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે અહીંયા સુધી સોપુટીમાં સારા અક્ષરે લખવાનું છે અને એકવાર સારી રીતે વાંચવાનું છે ઓકે ચલો આવજો